नमस्ते विद्यार्थी मित्रों, धोरण एक विषय कलरव गुजराती अने पर्यावरण। आज आप अही एकम एक सारा तत्परता एक अही आपने एक कविता आपेली छे, ते कविता आपणे जोईए, तेनु वाचन करिए। तमारा मम्मी के पप्पा नी मदद थी कविता गाओ। चांदो सूरज रमता था। अमे चांदो सूरज रमता था, रमता रमता कोड़ी जड़ी, कोड़ी नामे चीबड़ा लीधा, चीबड़े मने बी आप्यू, बी तो मैं वाड़े नाख्यू, वाड़े मने वेलो आप्यू, वेलो मैं गाय ने आप्यू, गाये मने दूध आप्यू, दूध मैं मोर ने पायू, मोरे मने पीछू आप्यू, पीछू मैं बादशाह ने आप्यू, बादशाहे मने घोड़ो आप्यू, घोड़ो मैं बावड़े बांध्यो, बावड़े मने सूड आपी, सूड मैं टिंबे खोशी, टिंबे मने माटी आपी, माटी मैं कुंभार ने आपी, कुंभारे मने घड़ो आप्यो, घड़ो मैं कुआ ने आप्यो, कुआए मने पानी आप्यो, पानी में छोड़ने पायू, छोड़े मने फूल आप्यू, फूल में माने आप्यू, माए मने लाडवो आप्यू, लाडवो आ बंदा खाई गयो। मम्मी पप्पा नी मदद थी चांदो सूरज रमता था कविता में कई वस्तु नथी तेने नीचे खोटा ने निशानी करो। हवे आपणे अहीं सरस मजानी कविता जोई हती। ते कविता में शू हतू? तो एक रमत रमवानी हती। ए रमत में शू कह्यू हतू के अमे बधा छे ते चांदो सूरज रमता हता, तो रमता रमता आपणने कोड़ी जड़े छे। ए कोड़ी मले तो आपणे ए कोड़ीना शू कर्यू तो चीबड़ा लई लीधा। तो चीबड़ा छे तेमांथी शू निकले? तो बी निकले। तो ये बी छे, बीज ने आपणे वाड़े नाख्यू, एटले वाड़ो वाड़ा में आपणे बीज नाखीए तो शू थाय? तो एमांथी वृक्ष उगे। तो बीमांथी शू उगे छे? वेलो उगे छे। पछी वेलो छे ते गाय ने आप्यो, एटले गाय छे तेने लीलू भावे, एटले गाय छे ते वेलो खाय छे। वेलाना बदलामां गाय आपणने शू आपे छे? तो दूध आपे छे। दूध छे ते आपणे कोने आप्यू? मोरने आप्यू। मोरने दूध छे ते खूब ज भावे, एटले आपणे मोरने छे ते दूध आप्यू। हवे मोर छे दूधना बदले शू आपे आपणने? तो पीछू आपे छे। आपणे पीछू बादशाहने आप्यू, केम के बादशाह छे ते पोताना बुगटमां पीछું નાખે છે। હવે બાદશાહને આપણે પીછું આપ્યું એટલે બાદશાહે શું આપ્યું આપણને? ઘોડો આપ્યો। ઘોડો છે તે આપણે બાવળને આપ્યો, બરાબર? બાવળે છે તે ઘોડો આપણે બાંધી દીધો। હવે બાવળ છે તે આપણને સૂળ આપે છે। સૂળ મેં ટીંબે ખોશી, એટલે કે જે માટીનો મોટો ઢગલો હોય તેના ઉપર આપણે સૂળ ખોશી દીધી। હવે માટીનો જે ઢગલો હોય, બરાબર, ટીંબે એટલે કે ટીંબો, તો એણે શું આપ્યું આપણને? તો માટી આપી। હવે માટીનું આપણને કંઈ કામ ન હોય, આપણે માટી છે તે કુંભારને આપી દીધી। કુંભાર છે તે માટીનો ખૂબ જ સરસ મજાનો ઘડો બનાવી અને આપણને આપે છે। હવે ઘડો છે તે મેં કૂવાને આપ્યો છે। કૂવામાં પાણી ભરવા માટે ઘડાની જરૂર પડે એટલે કૂવાને આપણે ઘડો આપી દીધો। હવે કૂવાએ ઘડાને બદલે આપણને પાણી આપ્યું, પાણી આપણે છોડને આપ્યું, બરાબર? છોડ છે તે પાણીને બદલે શું આપે? તો ફૂલ આપે છે। ફૂલ મેં માને આપ્યું, આપણે ફૂલ છે તે મમ્મીને આપ્યું, અને માએ મને લાડવો આપ્યો। મમ્મી છે તે ફૂલના બદલે સરસ મજાનો લાડવો આપે છે, ને લાડવો આ બંદા ખાઈ ગયો, એટલે લાડવો તો હું ખાઈ ગયો। તો હવે અહીં આપણને પેલા ચિત્રમાં શું આપેલું છે? તો સૂર્ય, સ્ટાર, તારો અને ચાંદો, બરાબર? આ ત્રણમાંથી કઈ વસ્તુ છે
કે કવિતામાં નથી આવતી, બરાબર? તો આપણે ચાંદો સૂરજ રમતા હતા એમાં ચાંદો આવી ગયો અને સૂરજ આવી ગયો, તો શું નથી આવતું? તો સ્ટાર, એટલે એના ઉપર ખોટું કરીશું. એના પછી છે અહીં ગાય મોર કૂતરો. તો અહીં ગાય છે એને આપણે દૂધ આપેલું હતું અને ગાય છે એને આપણે વેલો આપ્યો હતો, એટલે કૂતરાનો ક્યાંય આમાં વાત થતી નથી, એટલે કૂતરા ઉપર ખોટું. એના પછી અહીં ડોક્ટર કુંભાર રાજા, તો ડોક્ટર ઉપર ખોટું, કેમકે રાજા અને કુંભારની વાત થાય છે. એના પછી છે લાડવા છોડ જલેબી, તો જલેબી ઉપર આપણે ખોટું કરીશું, કેમકે જલેબીની ક્યાંય પણ વાત થતી નથી. એના પછી આપણે અહીં એક ખૂબ જ સરસ મજાનું ચિત્ર આપેલું છે તે જોઈએ. ચિત્ર ખૂબ જ ધ્યાનથી જુઓ. અહીં આપણને એક ઘરનું ખૂબ જ સરસ મજાનું ચિત્ર આપેલું છે. હવે એના ઉપરથી આપણે મૌખિક ઉત્તર આપવાના છે, બરાબર? તો જોઈએ આ શાનું ચિત્ર છે. તો આ ચિત્ર એક ઘરનું છે. એના પછી છે ચિત્રમાં શું શું દેખાય છે. તો ચિત્રમાં સોફા છે, ઓશિકા, ફૂલદાની, ટીવી, બેટ બોલ, બુક, રમકડું, પડદા, બારી, પંખો, બરાબર, ફોટો ફ્રેમ, પર્સ, ટેબલ, એવી બધી વસ્તુ આપણને અહીં દેખાય છે. એના પછી છે ચિત્રમાં વીજળીથી ચાલતા સાધનો કયા કયા છે. તો વીજળીથી ચાલતા સાધનો કયા છે, તો એક આ ટીવી, તે વીજળીથી ચાલે, અને પંખો, આ બે વસ્તુ વીજળીથી ચાલે છે. એના પછી છે દિવાલ પર શું ટીંગાવેલું છે. તો દિવાલ ઉપર ફોટો ફ્રેમ છે તે ટીંગાવેલું છે. અને એક પર્સ છે તે પણ ખીલીમાં લટકાવેલું છે, બરાબર? તમારું ઘર ક્યાં આવેલું છે. તો તમારું ઘર જ્યાં પણ આવેલું હોય તે તમારે કહેવાનું. તમારા ઘરની બાજુમાં શું આવેલું છે. તો મારા ઘરની બાજુમાં હોસ્પિટલ આવેલી છે. એ જ રીતે તમારા ઘરની બાજુમાં જે પણ વસ્તુ હોય એ તમારે કહેવાની. તમારા ઘરમાં કોણ કોણ રહે છે. તો મારા ઘરમાં મમ્મી, પપ્પા, ભાઈ, બહેન, દાદા, દાદી, બરાબર? એ જ રીતે તમારા ઘરમાં જેટલા પણ સભ્ય હોય એટલા સભ્યનો તમે અહીં ઉલ્લેખ કરી શકો. એના પછી છે તમારા ઘરની કઈ કઈ વસ્તુઓ તમને ગમે છે. તો આપણા ઘરમાં આપણને રસોડું ગમતું હોય, બરાબર, પછી રમવાનો રૂમ હોય તે ગમતો હોય, તો એ આપણે અહીં કહી શકીએ. ચિત્રમાં રમવાના કયા સાધનો દેખાય છે. તો ચિત્રમાં રમવાના બેટ બોલ, બરાબર, દડો અને આ રમકડું છે એ આપણને દેખાય છે. તમને કઈ રમત ગમે છે. તો તમને જે પણ રમત ગમતી હોય એ તમે કહી શકો, જેમ કે કેરમ, બેટ બોલ, ક્રિકેટ. ચિત્રમાં ફૂલદાની ક્યાં મૂકેલી છે. તો અહીં ટેબલ ઉપર ફૂલદાની મૂકેલી છે. એના પછી છે બારી પર શું ભરાવેલું છે. તો બારી પર પડદા છે, બરાબર. બારીવારી દિવાલ કયા રંગની છે. તો બારીવારી દિવાલ છે તે ક્રીમ કલરની છે. એના પછી તમને કયો રંગ વધારે ગમે છે. તો મને પીળો કલર વધારે ગમે છે. ટીવીની બાજુમાં શું પડેલું છે. તો ટીવીની બાજુમાં રિમોટ પડેલું છે. એના પછી સોફા ઉપર શું મુકાયેલું છે. તો સોફા ઉપર ઓશિકા મુકાયેલા છે. એના પછી છે પંખાના પંખીના ઘરને શું કહેવાય. આપણા ઘરને આપણે ઘર કહીએ, બરાબર, માણસોનું ઘર હોય તેને ઘર કહેવાય. પંખીના ઘરને શું કહેવાય. તો પંખીના ઘરને માળો કહેવાય. હવે ઘર ન હોય તો શું થાય.
तो घर न हो तो आप खूबज मुश्किल में मुकाई जाइए। वरसाद आए तरह आप पलरी जाइए अने आपणे ठंडी में पण बचाव आपणो न करी शकीए। एटले घर न होय तो आपणे खूबज मुश्केलीथी जीवन जीववुं पड़े। हवे अहीं आपणे खूबज सरस मजानुं एक घरनुं चित्र आपेलुं छे अने कह्युं छे रंग पूरो, बराबर। हवे आपणे अहीं रंग आपेला छे, ग्रीन कलर एटले के लीलो कलर करेलो छे, आखामां आपणे लीलो कलर करीशुं। अहीं वादरी कलर, अहीं केसरी कलर, जांबली कलर, गुलाबी कलर, बारी अने दरवाजामां गुलाबी कलर, ए रीते आपणे रंग छे ते सरस मजाना पूरवाना छे। हवे एना पछी आपणे जोईए आगळ, तो उदाहरण मुजब टपका जोड़ी अने भात बनावो। तो अहीं आपणे जोई शकीए छीए कि आपणने उदाहरण आपेलू छे, बराबर, के आ रीते आपणे लाइन पूरी करवानी। तो अहीं पेलू आपणने आ रीते लीटी छे ते पूर्ण करवानी छे। तो अहीं आपणने आटला सुधी करी आपी छे। हवे आपणे आगळ एना पछी एनाथी ऊंधी लीटी छे, बराबर, ए आपणे पूर्ण करवानी छे। आ रीते खूब ज सरस मजानुं एनी ऊपर ऊपर करवानुं छे। आनाथी आपणे वादळनो आकार, पछी दरियाना मोजा होय तेनो आकार, वृक्ष बनाववा માટે પણ આ આકારનો ઉપયોગ થાય છે એ આપણે શીખીએ છીએ। એજ રીતે આ રેખા પણ છે તે તમારે પૂરી કરવાની છે અને આ પણ તમારે પૂર્ણ કરવાની છે। અહીં આપણે જોઈ શકીએ છીએ કે ખૂબ જ સરસ મજાની જે ભાત છે તે પૂર્ણ કરેલી છે। એ જ પ્રમાણે હવે આગળ આપણે જોઈએ ટપકા જોડો અને લખો। તો આપણે અહીં પણ આપણે સી કરતા હોય અંગ્રેજીમાં એવો આકાર આપેલો છે, એનાથી ઊંધો આકાર અહીં આપેલો છે, બરાબર। આપણે ગ ગણપતિનો ગ એલકેજીમાં આપણે શીખી ગયા, બરાબર, એલકેજી યુકેજીમાં આપણે ગ શીખ્યા। તો ગમાં આપણે કઈ રીતે કરીએ તો આ અને એક લીટી, તો ગનો જે આકાર હોય આ એ આપણે અહીં કરવાનો છે। એ જ રીતે રાઈટની નિશાની છે અને અંગ્રેજીનો યુ કહેવાય એ છે અને ઊંધો યુ, તો એ ખૂબ જ સરસ મજાનું તમારે લખવાનું છે। હવે આપણે આગળ જોઈએ તો પતંગિયા, મધમાખી અને ભમરાને ફૂલ સુધી પહોંચાડો। તો અહીં આપણને પતંગિયું આપેલું છે તેને આપણે ફૂલ સુધી પહોંચાડવાનું છે। તો આ રીતે જે ભાત ચિત્ર છે, તૂટક રેખાઓ છે, તેના ઉપર આપણે ઘૂંટી અને પહોંચી શકીએ। એ જ રીતે ભમરો છે, મધમાખી છે, તેને ક્યાં સુધી પહોંચાડવાનું છે, તો ફૂલ સુધી, એના પછી પતંગિયાને ફૂલ સુધી, ભમરાને ફૂલ સુધી અને પતંગિયાને ફૂલ સુધી। અલગ અલગ તમને પેટર્ન આપેલી છે, ભાત ચિત્ર આપેલું છે, તે તમારે ઘૂંટી અને પતંગિયા, મધમાખી અને ભમરાને એની યોગ્ય જગ્યાએ ફૂલ સુધી પહોંચાડવાનું છે। હવે આપણે આગળ જોઈએ તો સરખા લાગતા ચિત્રમાંથી પાંચ તફાવત શોધો। તો આપણે આ બે ચિત્ર છે તે ખૂબ જ ધ્યાનથી જોઈશું। આ બે ચિત્ર જોઈ લીધા પછી આપણે એમાંથી તફાવત શોધવાનો છે। તો જોઈએ હવે, અહીં આ ચિત્રમાં જોકર છે તેની ટોપીમાં પાછળ ગોલ કરેલું છે, પણ અહીં તે નથી એટલે આપણે રાઉન્ડ કરીશું, બરાબર। એના પછી આપણે બેલૂન્સ જોઈએ, તો એમાં બે, એક બેલૂન્સ છે લાલ કલરનો એ અહીં નથી આપેલો। એના પછી આપણે ગાડી જોઈએ, તો ગાડીમાં અહીં બે લાઈન છે, એની જગ્યાએ અહીં એક જ લાઈન છે, તો અહીં આપણે ગોળ કરીશું।
एना पछी आपणे अहींया टायर जोईए तो टायर में शुं छे अहीं व्हाइट मींडू आपेलू छे पण अहीं आपेलू नथी एटले अहीं आपणे गोल राउंड कर्यो। एना पछी आपणे जोकर ने जोईए तो जोकर छे तेना जे बूट छे तेमां आ बूटमां व्हील पैडा नाना नाना आपेला छे पण आमां आपेला नथी एटले बे स्केटिंग बूट छे एमांथी एकमां पैडा नथी एटले अहीं आपणे करीशुं गोल। हवे आपणे जोईए एक बे त्रण चार अने पांच एटले आपणा पांच छे ते तफावत शोधाई गया छे। एना पछी छे नीचे आपेली भूल भलमणीमांथी वस्तु मेळवो अने मेળवेली वस्तु पर साચું કરો। તો અહીં આપણને એક ટેબલ અને ખુરશી આપેલી છે, આપણે ટેબલને ખુરશી સુધી પહોંચાડવાનું છે। તો આ રીતે આપણે રસ્તો શોધી અને ધીમે ધીમે ખુરશી સુધી પહોંચી જઈશું અને પછી ખુરશી ઉપર સાચું કરવાનું। એ જ રીતે પતંગ છે તેને દોરી સુધી પહોંચાડવાનું છે। અહીં ડીશને કપ સુધી પહોંચાડવાનું છે। અહીં આપણને દાંતિયું આપેલું છે તેને બ્રશ સુધી પહોંચાડવાનું છે। હવે અહીં આપણને અંગૂઠાની છાપમાંથી બનાવેલ ચિત્ર જુઓ અને અંગૂઠાની છાપમાંથી વિવિધ આકાર બનાવો। તો અહીં આપણે અંગૂઠો છે તેમાં આપણે કલર લઈ અને આ રીતે છાપવાનું છે, બરાબર। છપાઈ ગયા પછી શું કરવાનું છે તો આ પ્રમાણે લીટા કરી અને આકાર બનાવવાના છે। એના પછી આપણે કોઈ પણ વસ્તુ લઈએ, સિક્કો લઈએ તો તે સિક્કાની આપણે નીચે મૂકી આ પેજમાં સિક્કો મૂકવાનો અને આ રીતે કરીને ઉપર આપણે ઘસીએ તો આ પ્રમાણેની છાપ ઉપસે છે, એ તમારે કરવાની છે। અહીં આપણે એક બે રૂપિયાનો સિક્કો લઈ અને એક છાપ તૈયાર કરીશું। તો જોઈએ અહીં નીચેના પેજમાં બે રૂપિયાનો સિક્કો છે। હવે આપણે અહીં ધીમે ધીમે આ રીતે આપણો ધીમે ધીમે બે રૂપિયાનો જે સિક્કો છે તે ઉપસી જશે, બરાબર। એ રીતે તમારે જે પણ હવે આપણે જોઈએ માટીમાંથી નમૂના તૈયાર કરો અને રંગ પૂરો। હવે આપણે છે ક્લે કહેવાય, બરાબર, તે લેવાની છે અથવા તો કોઈ પણ ચીકણી માટી હોય તે આપણે લઈશું અને એમાંથી આપણે સૌ પ્રથમ નાની ગોળી બનાવશું। એના પછી સૌ પ્રથમ આપણે શું કરશું, માટી લઈશું, એમાંથી આપણે નાની ગોળી કાપીશું અને આ રીતે એને અલગ અલગ રાખી દઈશું અને એમાંથી આપણે સીતાફળ બનાવવાનું છે। એના પછી આપણે જોઈએ તો બીજું ટેડી બિયર બનાવ્યું છે, માળા બનાવેલી છે, એ જ રીતે રીંગણ બનાવેલું છે, નાસપતિ બનાવેલી છે, દ્રાક્ષ અને કેરી। આ રીતે આપણે અન્ય રમકડા પણ બનાવી શકીએ। હવે અહીં આપણે જોઈએ તો જાતે કરી જુઓ, ગ્લાસથી વોટર બેગમાં પાણી ભરો। તમારે એક ગ્લાસ લઈ અને વોટર બેગ હોય, તમારી બોટલ હોય, તેમાં પાણી ભરવાનું છે। શું તમારાથી પાણી ભરાય છે કે નીચે પડી જાય છે પાણી કે શું થાય છે એ તમારે કહેવાનું છે। હવે દફતરમાં ચોપડીઓ મૂકો, તમે તમારા બુક્સ છે ચોપડીઓ છે તે જાતે સાચવી શકો છો કે નહીં, કે તમારે મમ્મી પપ્પાની મદદ લેવી પડે છે। હવે એના પછી છે ટમ્બલર વડે ડોલમાં પાણી ભરો। એક ડોલ લેવાની છે અને એક જગ લેવાનું છે, એનાથી ડોલમાં પાણી ભરવાનું છે। એના પછી એ જ રીતે ફુગ્ગાથી ટાંકણી ફોડો, એક ફુગ્ગો પહેલાં લેવાનો છે અને ફૂલાવી અને પછી એમાં ટાંકણી મારવાની છે એટલે ફુગ્ગો ફૂટશે। શું તમે એ કરી શકો છો કે ડરો છો? એના પછી છે દોરીની ગાંઠ વારો। આપણે બૂટ પહેરીએ, બરાબર, એની લેસ આવે એ તમારે જાતે બાંધવાની રહેશે। એના પછી છે હથેળીમાં ફૂંક મારો।
હવે આગળ આપણે જોઈએ તો મમ્મી કે પપ્પાની મદદથી નીચે આપેલું જોડકણું ગાઓ. તો જોઈએ આપણે અહીં જોડકણું. આ ગાય કેવી છે? દૂધ આપે એવી છે. આ દૂધ કેવું છે? દહીં થાય એવું છે. આ દહીં કેવું છે? છાશ થાય એવું છે. આ છાશ કેવી છે? માખણ થાય એવી છે. આ માખણ કેવું છે? ઘી થાય એવું છે. આ ઘી કેવું છે? લાડવા થાય એવું છે. આ લાડવા કેવા છે? બાળકો ખાય એવા છે. એટલે કે આપણને અહીં ગાય અને તેના દૂધ વિશેની વાત કરેલી છે. તો ગાય છે તે શું આપે? દૂધ આપે. દૂધમાંથી આપણે દહીં બનાવી શકીએ, દહીંમાંથી આપણે છાશ બનાવીએ છીએ, છાશમાંથી આપણે શું નીકળે? તો માખણ નીકળે. એ માખણમાંથી આપણે ઘી બનાવીએ છીએ અને ઘીમાંથી આપણને મમ્મી મસ્ત મજાના લાડવા બનાવી આપે છે. અને આ લાડવા કેવા હોય છે? તો બાળકો ખાય એવા હોય છે. બધા બાળકોને લાડવા ખૂબ જ ભાવે છે. હવે આપણે અહીં પ્રવૃત્તિ જોઈએ તો અહીં આપણને એક પ્રવૃત્તિ આપેલી છે. તેમાં એક હાથ છે, તેમાં ત્રણ ફુગ્ગા પકડેલા છે. હવે આપણે શું કરવાનું છે? તો તે ત્રણ ફુગ્ગા છે તેમાં ખૂબ જ સરસ મજાના રંગ પૂરવાના છે. હવે આગળ જોઈએ. તમારા મમ્મી કે પપ્પાની સાથે બેસીને નીચેનું જોડકણું ગાઓ. તો આપણે જોઈએ જોડકણું. સરસ મજાનું ઘર અમારું, સૌને રહેવું ગમે. મમ્મી પપ્પા દાદા દાદી સો સાથે બેસી જમે. અહીં આપણને ઘરની વાત કહી છે. તો ઘરમાં મમ્મી પપ્પા દાદા દાદી બરાબર બધા ભેગા રહીએ છીએ અને આપણે જમવાનું પણ સાથે જ લઈએ છીએ. એના પછી બીજું જોડકનું છે. મામાનું ઘર કેટલે, દીવો બળે એટલે. દીવો મેતો દીઠો, મામો લાગે મીઠો. બધાને પોતાના મામા છે તે ખૂબ જ મીઠા લાગે છે. એના પછી આપણે જોઈએ તો ત્રીજી પ્રવૃત્તિમાં શું કરવાનું છે? તો ચિત્ર ક્રમમાં જુઓ, યાદ રાખો, ક્રમ પ્રમાણે મિત્ર સાથે બોલી જાઓ. આપણે સૌ પ્રથમ ચિત્ર જોઈ લેવાનું છે. ખૂબ જ ધ્યાનથી ચિત્ર જોવાનું છે. બ્રશ, કાસ્કો, રૂમાલ, વેલણું અને નળ. હવે આપણે શું કરવાનું છે? તો એ બુકને બંધ કરવાની છે અને હવે પછી તમારે શું કરવાનું છે? તો એ યાદ કરવાનું છે કે પહેલાં શું હતું. તો બ્રશ, પછી કાંસકો, રૂમાલ, વેલણું અને નળ. એ રીતે બીજું આપણને ચિત્ર આપેલું છે. એ જ રીતે તમારે યાદ રાખી અને કહેવાનું છે. આના સિવાયની પણ તમે ઘરે અત્યારે રમત એ રમી શકો છો કે કોઈ પણ વસ્તુ છે, 10-12 વસ્તુ ભેગી કરી જોઈ અને પછી એના નામ બોલવાના. તમારા ભાઈ બહેનમાંથી કોને સૌથી વધારે નામ યાદ રહે છે એ સરસ મજાની ગેમ છે. હવે અહીં ટપકા જોડી અને માછલીમાં રંગ પૂરવાનો છે. હવે એના પછી એક સરસ મજાનું ગીત આપેલું છે. ગાય એનું ગીત. ગીતનું નામ છે અમારું ઘર. તો આપણે વાંચન કરીશું. અમારું છે ઘર, અમારું છે ઘર, નાનું મજાનું અમારું છે ઘર. ઘરમાં રૂડો હિંચ કોને, ખપજોગ ખાટલા, ટેબલ ખુરશી ને 10-12 પાટલા. તો ઘરમાં શું છે? તો સરસ મજાનું શું છે? હિંચકો છે અને ખાટલા છે, ટેબલ ખુરશી અને પાટલા. એના પછી જોઈએ. ઘરમાં ટીપાઈને સુંદર છે સોફા. ઘરમાં એટલે કે ઘરમાં સરસ મજાની ટીપાઈ છે અને ખૂબ જ સુંદર સોફા આપેલા છે. આપણા ઘરમાં ખૂબ જ સરસ મજાના સોફા છે. પીપમાં ભર્યા છે અમે ઘઉં અને ચોખા. આપણે ઘઉં અને ચોખા છે તેને પીપમાં ભરી રાખ્યા છે, બરાબર. રસોઈ કરવા માટે ગેસનો છે બાટલો. ઘરની આગળ છે બેસવાનો ઓટલો. ઘરમાં આપણે રસોઈ માટે શું વાપરીએ છીએ? તો ગેસનો બાટલો. અને ઘરની આગળ સરસ મજાનો અહીં અમારા ઘર પાસે ઓટલો છે.
આંગણીએ તુલસીનો રૂડો એક છોડ છે, ઘરની બાજુમાં સાંકડો એક રોડ છે. અમારા ઘરમાં આંગણે તુલસીનો એક સરસ મજાનો છોડ છે અને એની બાજુમાં શું છે તો સાંકડો એટલે નાનો રોડ છે. એના પછી ભાઈ બહેન સો અમે આંગણામાં રમીએ, સવારને સાંજ સો સાથે બેસી જમીએ. અમારું છે ઘર, અમારું છે ઘર, નાનું મજાનું અમારું છે ઘર. હવે ભાઈ બહેન છે તે સાંજે ફ્રી થઈ અને કંઈ કામકાજ ના હોય, તડકો ના હોય ત્યારે આંગણામાં રમીએ છીએ. હવે તમારે મમ્મી પપ્પાની મદદથી તમારા ઘર વિશે બે ત્રણ વાક્ય છે તે મમ્મીને પપ્પાને તમારે કહી અને સંભળાવવાના છે. જેમ કે અમારા ઘરમાં એક હિંચકો છે, અમારા ઘરમાં બે ખાટલા છે, એવા વાક્ય છે તે તમારે બનાવી અને મમ્મી પપ્પાની સામે બોલવાના છે. એ તમારું હોમવર્ક છે.